જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે એમ ડબલ્યુ માટે વીએમસી હોય કે બી હોય કે ગમે તે એમ હોય આપણે એમ ડબલ્યુ માટે પચાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો કરી રહ્યા છીએ એમાંથી મિત્રો મેં પહેલાં ભાગમાં પચીસ પ્રશ્નો કરાવી દીધા છે આ પચીસ પ્રશ્નો આપણે પહેલાં જોઈ લીધા છે તો આજે આપણે છવ્વીસમાં પ્રશ્નથી શરૂ કરીશું આ બધા પ્રશ્નો આપણે જોઈ લીધા છે આ છે આપણો છવ્વીસમો પ્રશ્ન તો શું કહે છે છવ્વીસમો પ્રશ્ન ટાઈફોઈડ સેના દ્વારા થતો રોગ છે બરાબર તો ટાઈફોઈડ મિત્રો સાલ્મોનેલા ટાઈફી કરીને એક જીવાણું છે બેક્ટેરિયા છે બરાબર તો એના દ્વારા થતો રોગ છે તો આપણને ખબર હોવી જોઈએ આ ત્રણ ઓપ્શન છે એકચ્યુલી હું ઓપ્શનની રીતે તમને નથી કરાવતો ડાયરેક્ટ જવાબ જ આપણે કરવાનો બાકી ઘણીવાર કન્ફ્યુઝન થઈ જાય માનવ હૃદયમાં દિવી ક્યાં હોય છે બરાબર તો આની પહેલાં એક પ્રશ્ન એવો હતો કે ડાબા કણકમાં જે વાલ્વ હોય એને શું કહેવાય કા ડાબા છેપકમાં જે વાલ્વ હોય એને શું કહેવાય એવો પ્રશ્ન હતો તો એ પણ આપણને ખબર જોઈએ બંને વાલ વિશે તો આમાં તો સિમ્પલ પૂછ્યું છે કે દિવાલ ક્યાં હોય છે તો મિત્રો બે દિવ્ય હોય દિવે વાલ હોય છે ડાબા કણકમાં અને ડાબા છેપકમાં બરાબર છે નેક્સ્ટ છે કે ખરજવું થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ એટલે શું તો ખરજવું ક્યારે થાય કોના લીધે થાય ફૂગના લીધે થાય બરાબર પછી છે મલેરિયા રોગ કયા પ્રજીવથી થતો રોગ છે તો મલેરિયા મિત્રો પ્લાઝમોડિયમના લીધે થાય છે તો એ આપણને ખબર પડી ગઈ આંખમાં વસ્તુનું પ્રતિબિંબ સાના પર રચાય છે આ ફિઝિક્સનો પ્રશ્ન છે બરાબર પણ ફિઝિક્સનો બાયોલોજી સાથે કનેક્ટેડ પ્રશ્ન કહેવાય બરાબર તો આ નેત્રપટલ ઉપર બરાબર તો નેત્રપટલ ઉપર મારો કહેવાનો મતલબ એ છે કે તમે આંખ વિશે ખાસ કરીને વાંચો આંખ વિશે આપણા હૃદય વિશે આંખ અને હૃદય વિશે તમે ખાસ કરીને વાંચો આ બંને ઉપરથી પ્રશ્નો આવવાના ખૂબ જ ચાન્સ હોય છે પછી છે થાઇરોઇડ રોગના નિદાન માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે બરાબર તો મિત્રો થાઇરોઇડના નિદાન માટે આપણે ત્રણ ટેસ્ટ કરીએ છીએ ટીએસએચ ટી થ્રી અને ટી ફોર આપણે નામ યાદ રાખવાના ટીએસએચ ટી થ્રી અને ટી ફોર પછી છે પુરુષને કરવામાં આવતી નસબંધીને શું કહેવાય છે પુરુષને જે નસબંધી કરવામાં આવે એને વાસેક્ટોમી કહેવાય છે બરાબર વાસેક્ટોમી નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો ડીટીપી ડીટી ટીટી અને બીસીજી આ બધી રસીઓ જે છે એ સામાં રાખવી જરૂરી છે બરાબર આ આપણી પાસે ક્યાં હોવી જોઈએ તો ડાર્ક બોક્સમાં રાખવી જરૂરી છે ને આ ખાસ પ્રશ્ન છે ડાર્ક બોક્સમાં રાખવી જોઈએ બરોબર છે નેક્સ્ટ પ્રશ્ન થાઇરોઇડના નિદાન માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે આ ચાલો આ તો થઈ ગયું છે આ રિપીટ થઈ ગયું વાસેક્ટોમી આ પ્રશ્ન જોઈ લઈએ કયા વર્ષથી રાષ્ટ્રીય સ્તરે પોલિયો નાબૂદી અભિયાન માટે પોલિયોની જે દવા છે એ દેવાની શરૂ કરવામાં આવી બરાબર ઇમ્યુનાઇઝેશન ઇમ્યુનાઇઝેશન મતલબ ઇમ્યુનાઇ એટલે ઇમ્યુનિટીની વાત થાય છે આપણે કોરોનામાં કેમ ઇમ્યુનિટી વધારવાની વાત થાય છે તો પોલિયોની ઇમ્યુનિટી શરીરમાં વધી જાય પહેલેથી તો આ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો તો આ ખાસ યાદ રાખવાનું છે ડિસેમ્બર ઓગણીસો પંચાણુંમાંથી ઓગણીસો ને પંચાણુંમાં આ પહેલાં એકવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલે મેં આ પ્રશ્ન આમાં લીધો છે નેક્સ્ટ છે શ્વસનનો માર્ગ ક્રમિક રીતે જોવા જોતા કયો વિકલ્પ યોગ્ય છે શ્વસન એટલે શ્વાસ લેવાનું છે તો લાઈન સર આપણે જોઈએ તો પહેલા નાક આવે પછી શ્વાસ નળી આવે પછી શ્વાસ વાહિની આવે પછી ફેફસા આવે હવે આમાં એવું થશે કે એક એવો ઓપ્શન હશે નાક નાક બધાને ખબર હશે ને ફેફસા લગભગ બધાને ખબર પડી જશે પણ શ્વાસનળીમાં અને શ્વાસવાહિનીમાં બધાને કન્ફ્યુઝન થશે તો મિત્રો જે નાક હોય ને નાકથી જે નળી જાય ને એને શ્વાસનળી કહેવાય છે અને આ જે શ્વાસવાહિની વાહિની હોય ને એ ફેફસામાં બધે આવી રીતે ફેલાયેલી હોય બરાબર એટલે આપણે આ ખ્યાલ હોવો જોઈએ શ્વાસનળી અને શ્વાસ વાહિનીમાં ફેર નેક્સ્ટ પ્રશ્ન છે કયા આહારના ઘટકની ઉણપથી પેલાગા રોગ થાય છે તો પેલાગા રોગ જે છે એ વિટામિનના લીધે થાય છે પછી છે લાંબા ગાળાના રોગને કયો રોગ કહેવામાં આવે છે તો એને ક્રોનિક કહેવાય આપણે એક મેગેઝિન આવે છે ક્રોનિકલ ક્રોનિકલ ક્રોનિક ક્રોનિકલનો મતલબ એવો થાય કે આ એક લાઇન સર આમ વર્ષો જૂની જે ઘટનાઓ હોય ને એને લાઇનસર ગોઠવવી તો લાંબા ગાળાનો કોઈ રોગ હોય ને એને આપણે ક્રોનિક કહીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ હવે એલિસા આ એડ્સનું ખાસ વાંચી લેવાનું આપણે એલિસા એલિસા નામનું પરીક્ષણ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે તો મિત્રો વાયરસ જે એડ્સનો વાયરસ છે એના નિદાન માટે કરવામાં આવે છે મતલબ તમને છે ને એડ્સ વિશે ખબર હોવી જોઈએ એડ્સ વિશે તમારે વાંચી લેવું અમે એના વિશે વિડીયો પણ બનાવી તમને ત્રિગુણી રસી કયા કયા રોગ સામે પ્રતિકારક આપે છે બરાબર તો ત્રિગુણી રસી ધનુર ડિપ્તેરિયા અને ઉધરસ આ ત્રણે માટે એક જ રસી હોય છે અને ત્રિગુણી રસી કહેવાય છે આ ત્રણેય રોગ સામે પ્રતિકાર આપે છે બરાબર પછી છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના શોધક એન્થોવેન કયા દેશના વતની હતા આપણને મોટાભાગની પરીક્ષાઓમાં આનું નામ પૂછાતું હોય છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના શોધક કોણ છે તો એન્થોવેન તો હવે આ એક સ્ટેપ આપણે આગળ જઈએ તો આ ભાઈ કયા દેશના હતા તો કે હોલેન્ડના હતા હોલેન્ડ આપણા શરીરમાં લોહીની પ્રમી પરિભ્રમણની ઝડપ કેટલી હોય તો કલાકના છ માઈલ સિક્સ માઇલ પ્રતિ અવર બરાબર તો સિક્સ માઇલ પ્રતિ અવર આની પર કલાક એક રીતે જોવા જઈએ તો એની સ્પીડ હોય છે હવે છય રોગ ઉપર મેં સ્પેશિયલ વિડીયો બનાવી દીધો છે જેને જોવાનો બાકી હોય પ્લેલિસ્ટમાં જઈને જરૂર જોઈ લે છ રોગના જીવાણુનું શોધકનું નામ શું છે તો રોબર્ટ કોચ બરાબર છાય એટલે ટીબી એનું બેક્ટેરિયન નામ છે એવું શું છે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબર કુલોસિસ બરાબર માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરકુલોસિસ યાદ રાખવાનું હાડકાં અને દાંતમાં રહેલો રાસાયણિક પદાર્થ કયો કેલ્શિયમ ફોસ્ફેટ હાડકા કેલ્શિયમના બનેલા હોય બરાબર તે પણ એ પરફેક્ટ આપણે યાદ રાખવું હોય તો કેલ્શિયમ ફોસ્ફેટ એટલે જ આપણે એમ કહેવાય કે ભાઈ કેળામાંથી કેલ્શિયમ મળે એટલે એનાથી હાડકાં મજબૂત થાય એટલે કેલ્શિયમ વાળી વસ્તુ ખાઈએ ને તો હાડકાં મજબૂત થાય પછી મિત્રો પ્રશ્ન છે કે આપણે જ્યારે ઇન્જેક્શન લેતા હોઈએ ને તો ડૉક્ટરથી આપણને બહુ ડર લાગે તો એવા ડરને શું કહેવાય તો એને એટ્રોફોબિયા કહેવાય આમ ઓપ્શનમાં હોય કે ડોક્ટ્રોફો ફોબિયા ડૉક્ટર ફોબિયા નર્સ ફોબિયા તો એવા ઠોકીને નહીં આવવાનું આપણે એટ્રોફોબિયા એટલે ડૉક્ટરથી લાગતો ડર પછી છે સામાન્યત માનવ શરીરમાં ફોસ્ફોરસ ઘટી જાય તો શું થાય બરાબર તો હાડકા નબળા થઈ જાય બરાબર આ જુઓ તમે આ શું તમને મેં કીધું કે કેલ્શિયમ ફોસ્ફેટ જે છે એના લીધે હાડકાં મજબૂત થાય કે હાડકામાં આપણે આ વસ્તુ હોય તો જ્યારે ફોસ્ફોરસ ઘટી જાય બરાબર તો પછી હાડકાં નબળા થવાના ને નેક્સ્ટ છે છ રોગના જીવાણુનું શોધકનું નામ રોબર્ટ કોચ કેલ્શિયમ ફોસ્ફેટ આ બધા આ બે થઈ ગયા છે નેક્સ્ટ પ્રશ્ન તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ પચાસ પ્રશ્નો આપણે જોઈ લીધા છે તમારે જેને પહેલો વિડિયો જોવાનો બાકી હોય પ્લે લિસ્ટમાં ખાસ કરીને જાઓ અને પ્લેલિસ્ટમાં જઈને તમે વિડીયોને જુઓ એમાં બાકીના પચાસ પ્રશ્નો ખૂબ જ ટોટલ જે પચાસ પ્રશ્નો છે આમાંથી ચારથી પાંચ પ્રશ્નો એક્ઝામમાં આવી જાય એની ખૂબ જ શક્યતા રહેલી છે થેન્ક યુ જય હિન્દ